વલસાડ નજીકમાં આવેલા અટગામ ખાતે છેલ્લા 7 દિવસમાં મંડળીમાંથી આપવામાં આવેલ પશુઓ માટેના દાણ આરોગ્યા બાદ ટપોટપ 23 વધુ ગાય અને ભેંસના મોત થયા હોવાના આક્ષેપ સાથે પશુપાલકો વલસાડ રૂરલ પોલીસ પંથકે ધસી આવી જવાબદાર મંડળી સામે ગુનો નોંધવાની માંગણી કરતા ચકચાર મચી જવા પામી છે. વલસાડ નજીકમાં આવેલા અટગામ સોસાયટી ફળિયામાં છેલ્લા 7 દિવસમાં 23થી વધુ ગાય અને ભેંસોના અચાનક મોતના પગલે પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે. તો સાથે સાથે હજુ પણ 5થી વધુ ગાય ભેંસની બીમાર હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. માત્ર મંડળીમાં દૂધ ભરી પશુપાલન ઉપર પોતાનું જીવન ગુજરાન ચલાવનાર અનેક પશુપાલકો ગાય અને ભેંસના મોત થતા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ ઘટના બાદ અટગામમાંથી ટેમ્પો ભરાઈને વલસાડ રૂરલ પોલીસ મથકે આવેલ પશુપાલકોએ પોલીસ મથકે આવી દૂધ મંડળી સામે ફરિયાદ નોંધવાની માંગણી કરી હતી. પશુપાલકોએ આક્ષેપ કર્યો કે દૂધની મંડળીમાંથી પશુ માટે આપવામાં આવેલ દાણ પશુધનને આપ્યા બાદ મોઢામાંથી ફીણ આવી જઈ અનેક પશુએ આહાર લેવાનું બંધ કરી દીધું હતું અને એક કે બે દિવસમાં ગાય અને ભેંસ મોતને ભેટ્યા હતા. આ ગામમાં 23થી વધુ પશુપાલકોની ગાય અને ભેંસના શંકાસ્પદ મોત નિપજ્યા હતા. જોકે પશુ બીમાર થતા પશુપાલકો દ્વારા વેટરનરી ડોક્ટરને સારવાર માટે બોલાવવામાં આવ્યા, પરંતુ તેઓ પણ કોઈ વાયરલ ઇન્ફેક્શનને કારણે પશુના મોત થયા હોવાનું જણાવી રહ્યા છે. જોકે પશુપાલકો તેમના પશુઓના મોત અંગે મંડળી દ્વારા આપવામાં આવેલ આહાર જ જવાબદાર હોવાનો આક્ષેપ કરી મંડળી સામે ગુનો દાખલ કરવાની માંગણી કરી હતી. જોકે વલસાડ રૂરલ પોલીસે મૃતક પશુના ફોરેન્સિક પીએમ કર્યા બાદ તેના રિપોર્ટના આધારે ગુનો દાખલ કરવાની પશુપાલકોને ખાતરી આપી હતી. જોકે આ સમગ્ર ઘટના બાબતે જિલ્લા પશુપાલન વિભાગ ઘોર નિંદ્રામાં હોવાનું જણાવી આવ્યું હતું. પણ સર, આપણે એક સર કે આપણે જે આપણે લીધે બરાબર આપણે નોન આવું, પણ હવે જે 10 દિવસથી મરી આ લોકો આપણે કરી ગામમાં ઇન્કવાયરી બી કરી. હા, હવે મીન્સ સર 10 આજે 21 ગાય આપણે 20 અત્યારે 14 અત્યારે 14 ટાંકી છે. આ નામ સારું છે 24 બરાબર. હવે સર અંડર મૂકેલી છે એટલે પછી સર પાછું એને કરવું પડે એ પ્રોસીજર પાછું તમે કેટ આવે એટલે પણ મને કરીએ. હા, એટલે તમે કેટ આવે આજે કેટ આજે ગમે તે સર હા એની જ વાત કરતા છીએ અમે કે સર અમારે ખાલી લીગલ તરીકે અમને કેટ આવે એટલે ભાઈ તે પણ મને કરીએ બરાબર. અમે અડગામ બાદુગઢામાં રહીએ છીએ. અમારા ગામમાં એક સહકારી મંડળી ડેરી ચાલે છે. ત્યાં અમારે બધે ઘરે ઘર ગાય હોય છે. અમારા ગામમાં ગાય પર બધું ગુજરાન ચાલે છે. અમારા ગામમાં ચલઠાંઠ સુમોલ આવે છે. એ સુમોલ આવ્યા પછી અમારા ગામમાં બધા સુમોલ ગાય ખાધા પછી આ બધા ગાય મરવાનું ચાલુ થઈ ગઈ. નીને કને 24 ગાય મરી ગઈ છે અને હજુ 5 થી 6 ગાય મરી જાય છે. ટ્રીટમેન્ટ ડોક્ટર લોકો ડોક્ટર કોઈ ડોક્ટર કહે છે કે વાયરસ છે, કોઈ કહે કે સુમોલ ડેરીવાળાને કીધું અમે ચેરમેને એ કંઈ પ્રોસેસ કરતા નથી. અમારો વિસ્તાર કેવો છે, આખો આદિવાસીનો વિસ્તાર છે એટલે કોઈ પ્રોસેસ કરતા નથી. પણ મારી ગાય નથી, તે છતાં હું પ્રોસેસ કરું છું. એટલે માટે અમારી માન છે કે બી આ પૈસા પાસ થાય, બીજું ગાયના પૈસા પાસ થાય ને ફાળે ફાળવું છું. અમારે બીજું કશું નથી કરવું. કેટલી ગામ ગાયોને અસર થઈ છે? ગાયો 24 ગાય તો મરી ગઈ છે. અમે નોટિસ નામ સાથે લખેલા આવ્યા છે ને 13+6 થી 7 ગાય મરે છે. ખાલાભાઈ સુરભાઈ પટેલ, તમારી કેટલી ગાયો હતી ને અત્યારે શું સ્થિતિ છે અને એના તમારી આવક થતી હતી? મારી 3 ગાય હતી. 3 માંની એક ગાય એક્સપાયર થઈ ગઈ. હવે એક ગાય બીમાર છે અને દૂધ પર ચલાવે આખું ગુજરાન. ગરીબ વિસ્તાર અમારે, અમે પણ ગરીબ છું એટલે એક ગાય પર અમારે ઓછામાં 10,000 રૂપિયા 8,000 રૂપિયા આવે પગાર. તમે અમે આખું ઉજન ચલાવ્યા કરે આખો મહિનાનો ડોનેશન. હવે જો ગાયનું મોત થયું છે તો એના પછી હાલમાં સ્થિતિ કેવી છે તમારી? હાલમાં સ્થિતિ બહુ ગંભીર છે. તમારી શું માંગ છે? અમારે કઈ જે માંગે ગાય મરી ગઈ છે એને કઈ આપો, એમ સરકાર તરફથી કઈ આપે, ડેરી તરફથી કઈ આપે. તો ગાયને બચાવવા માટે તમારા કેટલા પ્રયત્નો રહ્યા? બહુ પ્રયત્નો થયા. કેટલા ડોક્ટર બોલાવ્યા? 5-6 ડોક્ટર બોલાવ્યા.